ઊર્જા કહે છે. અમે આપણે આજે ચર્ચા કરીશું ઊર્જાના પ્રકાર. તો ઊર્જાના વિવિધ પ્રકારો છે, જેમ કે યાંત્રિક ઊર્જા, ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા, પ્રકાશ ઊર્જા, વિદ્યુત ઊર્જા. આમ આપણા વિશ્વમાં ઘણી બધી ઊર્જાઓ છે, જેમ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થતું હોય છે. તો અહીંયા ગતિ ઊર્જા સમજવા માટે આપણને આપી છે પ્રવૃત્તિ 11.2.2. તો એમાં દર્શાવ્યું છે કે માનો કે જુદી જુદી, માનો કે એક દડાને લઈને જેનું દળ એક જ સમાન છે, આમ કોઈ એમ દળના જે પદાર્થ છે, દળો છે, તેને પારાફરતી 25 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર, 125 સેન્ટીમીટર એમ જુદી જુદી ઊંચાઈએથી તેને રેતીના ઢગલા ઉપર ફેંકવામાં આવે છે. દળાનું જે દળ છે, દ્રવ્યમાન છે, તે એક જ સરખું છે, માત્ર અહીંયા તેની ઊંચાઈ બદલવામાં આવે છે. તો અહીંયા આ પ્રવૃત્તિમાં એક એમ દ્રવ્યમાન ધરાવતો દળો લઈ તેને જુદી જુદી ઊંચાઈથી ફેંકવામાં આવે છે. અને માનો કે જ્યારે જ્યારે એને જુદી જુદી ઊંચાઈથી ફેંકવામાં આવે છે, ત્યારે એ રેતીના ઢગલા ઉપર જે ખાડા દેખાય છે તેની ઊંડાઈ આપણે તપાસવાની છે કે કેટલી ઊંચાઈએથી ફેંકતા દડાને એ રેતીના ઢગલામાં કેટલી ઊંડાઈ સુધીનો ખાડો પડેલો છે. તો અહીંયા જ્યારે આપણે દડાને, માનો કે 50 સેન્ટીમીટર જેટલી ઊંચાઈથી જ્યારે ફેંકીશું, ત્યારબાદ 1 મીટર જેટલી ઊંચાઈથી, અને ત્યારબાદ લગભગ 1.5 એટલે 1.5 મીટર ઊંચાઈથી તેને વારાફરતી તેને ફેંકવામાં આવે છે. તો અહીંયા તમે જોશો કે જ્યારે દડાને 50 સેન્ટીમીટર જેટલી ઊંચાઈથી જ્યારે ફેંકવામાં આવે છે, ત્યારે જે રેતીના ઢગલામાં જે ખાડો છે તેની ઊંડાઈ એ સૌથી ઓછી હોય છે. જ્યારે દડાને 1.5 મીટર જેટલી ઊંચાઈથી જ્યારે ફેંકવામાં આવે છે, ત્યારે જે ખાડાની ઊંડાઈ છે તે વધારે હોય છે. કારણ કે જેટલી વધારે ઊંચાઈ હોય તેટલું તે દડાની અંદર સ્થિતિ ઊર્જા વધારે હોય. જેટલી ઊંચાઈ વધારે તેટલી સ્થિતિ ઊર્જા વધારે. અને અહીંયા જ્યારે દડાને ફેંકવામાં આવે છે ત્યારે તે સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે. તો અહીંયા જેટલું ઊંચાઈ વધારે છે તેટલી સ્થિતિ ઊર્જા વધે છે. અને સ્થિતિ ઊર્જા વધતા જે ઊંડાઈ છે તે ઊંડાઈ વધે છે. એટલે કે અહીંયા કાર્ય કરવાની જે ક્ષમતા છે તે પણ વધે છે. એટલે કે જેટલી વધારે ઊંચાઈ તેટલી સ્થિતિ ઊર્જા વધારે અને તેનું કાર્ય પણ વધારે થતું હોય છે. માટે અહીંયા જ્યારે દડાને ઓછી ઊંચાઈથી ફેંકવામાં આવે છે ત્યારે કાર્ય ઓછું થાય છે. જ્યારે દડાને વધારે ઊંચાઈથી ફેંકવામાં આવે છે ત્યારે થતું કાર્ય એ વધે છે. તેવી જ રીતે બીજી પ્રવૃત્તિ આપણને આપેલી છે, જેમાં આકૃતિ 11.5 માં દર્શાવ્યા પ્રમાણે આપણે માત્ર એટલું સમજવાનું છે અહીંયા કે જે ગતિ ઊર્જા છે એ ટ્રોલીની ગતિ ઊર્જા એના દ્વારા બ્લોક સ્થાનાંતરિત થાય છે. તો આકૃતિ 11.5 માં દર્શાવ્યા પ્રમાણે આપણે ટેબલ ઉપર એવી રીતે ગોઠવણી કરવાની છે કે એક ટ્રોલી લેવાની છે, વચ્ચે એક અવરોધક છે, અને એક બ્લોક લેવાનો છે જેને સીધી રેખામાં મૂકવાના છે, અને ટ્રોલીની સાથે એક દોરી જોડી, અને એ દોરીને એક પલ્લા સાથે જોડી તેમાં આપણે વજન મૂકવાનું છે. અહીંયા જે વજન છે, જે લાકડાનો બ્લોક છે, તેનું દળ પણ આપણે જાણતા હોવા જોઈએ, અને જે પલ્લામાં જે વજન મૂક્યું છે તેનું વજન પણ જાણતું હોવું જોઈએ. હવે જ્યારે પલ્લામાં જ્યારે વજન મૂકવામાં આવે છે ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે એ પલ્લા ઉપર અને તેમાં મૂકેલા વજન ઉપર દોરી ઉપર બળ લાગે છે, જેને કારણે એ બળ એ દોરી દ્વારા ટ્રોલી ઉપર રાખે
નામ છે. આ બધા પદાર્થો તે ગતિ કરે છે અને ગતિ કરે છે એને કારણે તે ગતિ ઉર્જા ધરાવે છે અને ગતિ ઉર્જા ધરાવવાને કારણે તે પોતે કાર્ય કરી શકે છે. આમ પદાર્થની ગતિને કારણે તે જે ઉર્જા ધારણ કરે છે તેને ગતિ ઉર્જા કહેવામાં આવે છે. એટલે કે પદાર્થની ગતિને કારણે તે પદાર્થ જે ઉર્જા ધારણ કરે છે તેને ગતિ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. દરેક ગતિ કરતો પદાર્થ એ કાર્ય કરી શકે છે અને જે ગતિશીલ પદાર્થો છે તે ઉર્જા ધરાવે છે જેને ગતિ ઉર્જા કહેવામાં આવે છે. જેમ કે આ વાત કરીએ કે પવનચક્કી, પવનચક્કી એ ગતિ કરે છે એટલે કે તે પોતે ઉર્જા ધરાવે છે અને પોતે ઉર્જા ધરાવે છે તેને કારણે તે ગતિ કરી શકે છે. એટલે કે જેના પાંખિયા છે તે ફરી શકે છે. આમ દરેક ગતિ કરતો પદાર્થ તે ઉર્જા ધરાવે છે જેને ગતિ ઉર્જા કહેવાય છે અને પદાર્થની ગતિને કારણે જે ધારણ કરે છે ઉર્જા તેને ગતિ ઉર્જા કહે છે. હવે અહીંયા એ પણ કે જેટલી પદાર્થની ઝડપ વધારે એ તેની સરખામણીએ જે ધીમી ગતિ કરતો જે પદાર્થ છે તેની સરખામણીએ તે વધારે ઝડપથી કાર્ય કરી શકે છે. તો અહીંયા એ સાબિત કરવા જોઈએ જોવાનું છે કે પદાર્થની અંદર જે ગતિ ઉર્જા રહેલી છે તે ગતિ ઉર્જા કેટલી હશે. દરેક પદાર્થની ગતિ ઉર્જા એક સરખી રહેલી હોતી નથી. તો અહીંયા પદાર્થની અંદર જે ગતિ ઉર્જા રહેલી છે તે ગતિ ઉર્જા એ કેટલા મૂલ્ય રહેશે તે કેટલી હશે. તો અહીંયા જે પદાર્થની જે ગતિ ઉર્જા છે તે કોઈ નિશ્ચિત વેગથી ગતિ કરતી વસ્તુની ગતિ ઉર્જા તે વસ્તુને વેગ પ્રાપ્ત કરવા માટે લાગતા કાર્યની બરાબર હોય છે. પદાર્થ ગતિ ઉર્જા ક્યારે ધારણ કરે જ્યારે તે ગતિ કરતો હોય ત્યારે, અને જેટલા વેગથી તે ગતિ કરતો હોય તે વેગ જેટલી તે ગતિ ઉર્જા ધરાવે. જેટલો વેગ વધારે જેટલી ઝડપ વધારે તેટલી ગતિ ઉર્જા વધારે, જેટલો વેગ ઓછો તેટલી ગતિ ઉર્જા ઓછી. પરંતુ અહીંયા પદાર્થ જે ગતિ ઉર્જા ધરાવે છે અને ગતિ ઉર્જા ધરાવવા માટે તે જે વેગ પ્રાપ્ત કરે છે તે વેગ એ તેના એ વેગ પ્રાપ્ત કરવા માટે થયેલા કાર્યને બરાબર હોય. એટલે કે પદાર્થની ગતિ ઉર્જા તે વેગ પ્રાપ્ત કરવા માટે કરેલા કાર્યની બરાબર હોય. જેમ કે ટૂંકમાં જે ગતિ ઉર્જા છે તે ગતિ ઉર્જા તે કોના બરાબર હોય છે. તો પદાર્થની જે ગતિ ઉર્જા છે તે વસ્તુને વેગ પ્રાપ્ત કરવા માટે જે કાર્ય કરવું પડે છે એ કાર્યની બરાબર હોય છે. અને એને આધારે આપણે અહીંયા પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ આપણે મેળવીશું કે ઈ કે એટલે કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા. તો અહીંયા પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવીશું એટલે કે અહીંયા આપણે જોવાનું છે કે પદાર્થની અંદર રહેલી જે ગતિ ઉર્જા છે તે કેટલી હોય છે. તો પદાર્થની અંદર રહેલી ગતિ ઉર્જા તે વસ્તુને વેગ પ્રાપ્ત કરવા માટે જે કાર્ય કરવું પડે તે કાર્યની બરાબર હોય છે. તો અહીંયા ધારો કે આપણે એમ ગણનો એક પદાર્થ છે કે જેનું દ્રવ્યમાન એમ છે અને એ પદાર્થ એ યુ જેટલા વેગથી ગતિ કરે છે. એટલે માનો કે કોઈ પદાર્થ છે જેનું દળ એમ છે અને તે પદાર્થ એ યુ જેટલા વેગથી ગતિ કરે છે. આપણે આગળ શીખ્યા હતા ચેપ્ટરમાં યુ એ પ્રારંભિક વેગ જ્યારે વી એ અંતિમ વેગ છે. તો અહીંયા કોઈ પદાર્થ છે એ એમ દળ ધરાવે છે જે યુ જેટલા વેગથી ગતિ કરે છે. જ્યારે પદાર્થ એ યુ જેટલા વેગથી ગતિ કરે છે ત્યારે તેના ઉપર બળ એફ લગાડવામાં આવે છે અને જ્યારે એ યુ જેટલા વેગથી ગતિ કરે
ચિંતા વ્યક્તિ ગતિ કરે છે, જ્યારે તેનું ચિંતા વ્યક્તિ ગતિ કરે છે ત્યારે તેના ઉપર આપણે બળ લગાવીએ છીએ, બળ એફ જેટલું. જ્યારે તેના પર બળ એફ લાગશે એટલે પદાર્થ પોતે સ્થાનાંતર કરશે. જે આપણે અગાઉ શીખી ગયા કે પદાર્થ ઉપર જ્યારે બળ લાગે ત્યારે પદાર્થ સ્થાનાંતર કરે, તો અહીંયા જે એમ દળ ધરાવતો પદાર્થ છે જે યુ જેટલા વેગથી ગતિ કરે છે તેના ઉપર બળ એફ લગાડતા તે પદાર્થ એ એસ જેટલું સ્થાનાંતર કરી અને વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે. તો અહીંયા પદાર્થ ઉપર બળ લાગ્યું અને પદાર્થે સ્થાનાંતર કર્યું અને વી જેટલો વેગ પ્રાપ્ત કર્યો
ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણે એના ઉપર જે કાર્ય કરીએ છીએ તેના બરાબર હોય છે. એટલે કે જો એમ દળદળ આવતા પદાર્થને વી જેટલો વેગ પ્રાપ્ત કરવો હોય તો તેના ઉપર 1/2 m² જેટલું કાર્ય કરવું પડે. અને જે પદાર્થમાં આજે આપણે કહ્યું કે પદાર્થને ગતિમાન અવસ્થામાં લાંબો હોય વી જેટલો વેગ પ્રાપ્ત કરાવવો હોય 0 એટલે કે સ્થિર અવસ્થા માટે જ્યારે તેને વી જેટલો વેગ પ્રાપ્ત કરાવવો હોય તો આપણે તેના ઉપર કાર્ય કરવું પડે. અને તે કાર્ય નાના જેટલું હોય તો 1/2 m² જેટલું કાર્ય કરવું પડે. આ કાર્ય એ પદાર્થની અંદર ગતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહાયેલું હોય છે. આપણે જે પદાર્થ પર કાર્ય કર્યું કે તેને બળ આપ્યું, તેનું સ્થાનાંતર થયું અને એને વેગ પ્રાપ્ત કર્યો, તો અહીંયા વેગ પ્રાપ્ત કરાવવા માટે આપણે તેના ઉપર જે કાર્ય કર્યું એ 1/2 m² જેટલું કાર્ય કર્યું. પણ એ કાર્ય એ કોનામાં સંગ્રહ આવે છે તો આ તેના ઉપર થયેલું કાર્ય એ પદાર્થની અંદર ગતિ ઉર્જા, જેને આપણે ઈ કે કાઇનેટિક એનર્જી કહીએ છીએ, એ ગતિ ઉર્જાના સ્વરૂપે તે પદાર્થની અંદર સંગ્રહ પામે છે. માટે અહીંયા ઈ કે બરાબર 1/2 m² લખી શકાય. કારણ આપણે કહ્યું કે ગતિ ઉર્જા એ શું છે, પદાર્થની ગતિ ઉર્જા એ તેનો વેગ પ્રાપ્ત કરવા માટે લાગતા કાર્યની બરાબર હોય. એટલે કે કે ઇઝ ઇક્વલ ટુ w પણ કહી શકાય. માટે w બરાબર 1/2 m² તેને ઇકે બરાબર 1/2 m² તરીકે પણ લખી શકાય. તો અહીંયા આપણે મેળવ્યું પદાર્થની ગતિ ઉર્જા.